મુંબઈ જેવા મુંબઈમાં આજે પણ યુવાનો રાત્રિ ભોજનનો ત્યાગ કરનારા મળે છે. મુંબઈમાં 14 દિવસે પ્રતિક્રમણ કરનારા મળે છે. યુવાનો પહેલી પાળી પૂરી થઈ જાય પછી રાતના 9 વાગે બીજી પાળી શરૂ થાય છે. ક્યાંય અમદાવાદમાં ના કરી શકો તમે પ્રતિક્રમણ? કોલેજમાંથી આવી ગયા, નોકરીમાંથી આવી ગયા, 9 વાગ્યા છે, 14 દિવસ છે, લાવો આપણે બધા ભેગા મળીને. આવું ગ્રુપ ના બની શકે તમારું? લેઝી. પ્રતિક્રમણ કરવાનો ટાઈમ નથી, પણ ગામ ઘરની બહાર નીચે પાર્કિંગમાં ગાડી ઉપર પગ મૂકી અને ગપ્પા મારવાનો તમારી પાસે ટાઈમ છે કે નહીં? શાસ્ત્ર લખે છે આ વિકથા એ પણ બહુ મોટો પ્રમાદ છે. ગપ્પાઓ મારવા, ગપ્પાઓ મારો ને એના કરતા ભગવાન એમ કે તું સુઈ જાય ને એમાં ઓછું પાપ છે. જયંતિ નામની એક શ્રાવિકા હતી, એને ભગવાનને એકવાર ક્વેશ્ચન કર્યો, ભગવાન માણસ સૂતો સારો કે જાગતો સારો? ભગવાને બહુ સરસ જવાબ આપ્યો, જયંતિ અહમ મીણમ સુતત્તયા સેયા ધમ્મીણમ જાગરિયા સેયા. અધર્મી એટલે કે પાપી માણસ સૂતો સારો, ધર્મી માણસ જાગતો સારો. હવે તમે નક્કી કરો, હુ ઇઝ યુ, હુ આર યુ? તમે ધર્મી છો, તમારે સુવાય નહીં, અને કોઈ પાપી હોય ને એને તો ઘેનનું ઇન્જેક્શન આપીને સુવડાવી દેવાનું. કારણ કે જાગતો રહેશે તો કઈ કેટલા એમના ફના ફાતિયા બોલાવી દેશે. સાચું બોલો, બે જણા ભેગા થાવ તો શું ચાલે? હે, બે જણા ભેગા થાવ એટલે ધર્મની વાત ચાલે? તો તપસ્યાની વાત ચાલે? તો શેની વાત ચાલે? આની વાત ચાલે? મેં આ નવો લીધો, આમાં આટલી આટલી ફેસિલિટી છે, આ વાત ચાલે? જોકે હવે ગપ્પા મારવાના બંધ થઈ ગયા છે. પેલા ગપ્પા મારતા હતા ને તોય બે જણા ભેગા થતા હતા, હવે તો ઘરમાં બે ભાઈ ભેગા નથી થતા. આ બેડરૂમમાં એનો ઓરના બેડરૂમમાં બે એક સાથે વોટ્સએપથી જ વાત કરે છે. યુનિનોર ટુ યુનિનોર ફ્રી વાત કરવાની, તો પણ યુનિનોર છે. કેટલો ટાઈમ જાય છે, કેટલો? મને એક ભાઈ જૈનનગરમાં મળ્યા, મને કે વોટ્સએપ ડિલીટ કરવામાં 2 સામાયિક જાય છે. એક સામાયિકની મિનિટ કેટલી? 48 96 મિનિટ. મેં કેટલા આવે? મને કે 800 900 રોજ ના બધા ડિલીટ કરવામાં જ મારો તો ટાઈમ જતો રહીશ. કેટલાક જોવાના, કેટલાક ઉડાવવાના. આ નહોતું ત્યારે પણ તમારી પાસે સમય હતો, સામાયિક કરતા હતા. અને આ આવ્યું પછી એમાં તમે સમય આપી શક્યા? સામાયિકને સમય આપી શક્યા? એક ગ્રુપ ના બની શકે? સન્ડે સામાયિક ગ્રુપ, બોલો. ચોમાસામાં સન્ડેના દિવસે આપણે ભેગા મળીને સામાયિક કરી ના બની શકે? ચોમાસાના દિવસો નજીક આવ્યા છે, આપણે કોઈ આરાધના આપણા જીવન માટે ના કરી શકીએ? અમારા 8 દિવસનો સમર કેમ્પ થયો, એમાં કોઈ એકબીજાને ખાસ ઓળખતા નહીં એવા બધા પણ ભેગા થયા. એમાંથી સન્ડેના આ સમર કેમ્પમાંથી એક ગ્રુપ બની ગયું, સુકૃત ગ્રુપ. અને 20-25 યંગસ્ટરે ભેગા મળીને રૂપિયા પોતાના કાઢ્યા, કેટલાક રૂપિયા એમના બહુમાનમાં આવ્યા. અને એ લોકોએ નક્કી કર્યું કે આ રૂપિયા આપણે આપણા માટે નથી વાપરવા. એ ગયા સરખેજ પાસે ચિન્મય આશ્રમ છે ને, ત્યાં જઈ મતિમંદ બાળકો છે એ બધાને એક દિવસ એમણે જમાડ્યા. એટલા રાજી થયા, એટલા રાજી થયા, એમને એમાંથી ભાવ થયો, હવેથી એવરી મંથ આપણે આપણા 100 રૂપિયામાં નાખતા જવાના અને દર મહિને આવું એક સુકૃત કરતા જવાનું. છે આવું કોઈ ગ્રુપ તમારું? હોટલમાં જવું હોય તો અમે બધા ભેગા, મૂવી જોવા જવું હોય તો અમે બધા ભેગા. ચોમાસાના 50 દિવસ માટે આ તમે આરાધના ન કરી શકો? મલ્લીનાથ ભગવાન ભગવાન થયા ને એના આગળ એમણે 6 રાજકુમારો હતા, એ બધાની દોસ્તી હતી અને 7 જણા ભેગા મળીને આરાધના કરતા હતા. બીજા ભાવમાં એ બધા જ પાછા ભેગા થઈ ગયા અને 6 જણાએ મલ્લીનાથની સાથે દીક્ષા લીધી. દોસ્તોની સાથે ધર્મ કરશો તો આવતા ભાવમાં દોસ્તી આવશે ને ધર્મ પણ આવશે. દોસ્તોની સાથે સંસાર, પાપ, મજા, આવતા ભાવમાં સંસાર પણ આવશે અને દોસ્તી આવશે. દોસ્તીની સાથે ધર્મ આવે કે દોસ્તીની સાથે સંસાર આવે, તમને શું જોઈએ છે? આળસ છોડવી પડે છે, પહેલી છે. પ્રમાદને દૂર કરવો પડશે. પ્રેમ સુરેશ્વરજી મહારાજ હતા, દાદા ગુરુદેવ, 50 વર્ષ પહેલા કાળ ધર્મ પામ્યા.
107 મિનિટમાં કરતા હતા. આપણે આમ પાણી પીવામાં કેટલો ટાઈમ જાય, આમ સ્ટાઇલથી પીઓ, એક ખુરશી પર પોતે બેઠો ને બીજી ખુરશી પર પગ લાંબો કર્યો હોય, પાછો સેલ્ફી લે આમ પાણી પીવો, જાણે કોઈ સમયની કિંમત જ નથી. ચિક્કાર સમય છે. મને તમારી ઈર્ષ્યા આવે છે મુંબઈના છોકરાઓ કરતા કે એની પાસે ટાઈમ નથી, છતાં એ ધર્મ કરે છે તમારી પાસે ચિક્કાર ટાઈમ. આના પરથી જ મને લાગે છે કે માણસની પાસે જ્યારે સમય હોય છે ને ત્યારે કંઈ નથી કરતો, સમયની શોર્ટેજ હોય છે ત્યારે બધું કરી શકે છે.